अमरेलीना सावरकुंडलामां मगफळीना सारा उत्पादन बाद पोषणक्षम भाव न मळता खेडूतोने राता पाणी रोवानो वारो आव्यो छे। सावरकुंडला मार्केटयार्डमां 15,000 मण मगफळीनी आवक नोंधाई छे, परंतु मगफळीना 1,000 થી 1,450 रूपिया सुधी भाव मळता खेडूतोने रोवानो वारो आव्यो छे। खेडूतोने मगफळीना 1,700 થી 2,000 रूपिया सुधीना भावनी आशा हती, परंतु योग्य भाव न मळता हवे बियारण, खेड, खातर अने मजूरीनो खर्च काढवो पड़े पण मुश्किल बन्यो छे। हाल भाव मुजब खेडूतोने मगफळीમાં प्रति मणे 500 થી 700 रूपियानो खोट भोगवी पड़े तेम छे। गत वर्ष मजूरीना 300 रूपिया हता, आजे वधीने चालू वर्षे 500 रूपिया थई गया छे, परंतु मगफळीनो भाव गत वर्षनी सरखामणी ओछो थयो छे, जेथी खेડૂતો પોષણક્ષમ ભાવ આપવાની માંગ કરી રહ્યા છે। 1,000 રૂપિયા એટલે પડતર કિંમત પણ ન આવે, 500-400 મજૂરી, વાહન ભાડું, અહીંયા આવી બે ત્રણ દી રોકાઈએ, છતાં પણ જે સક્ષમ ભાવ, જે ભાવ જોતા હોય ખેડૂતને અને જે પડતર કિંમત થતી જ હોય, દાખલા તરીકે 1,800-1,900 હોય ને તો 20 કિલો એ એટલો ભાવ હોવો જોઈએ, પણ એટલો ભાવ મળતો નથી અને અહીંયા આવીએ એટલે કેટલો ભાવ મળે સાહેબ? 1,000 થી માંડી વધીને 1,100, એટલે સોખી નુકસાની 500 રૂપિયા ખેડૂને હિસાબ કરો, દવા, ખાતર, વાહન ભાડું, દાળિયા ખર્ચો, કેટલો ભાવ હોવો જોઈએ? ભાવ હોવો જોઈએ 1,800-1,900, એટલામાં અમને પડતર કિંમત મળે, પણ અત્યારે ભાવ કેટલો આવે છે? 1,000 રૂપિયા વધીને 1,200, સોખી નુકસાની 500 રૂપિયા મળે 20 કિલોએ, ખેડૂત શું કરે? આજે આટલી બધી મોંઘવારી વધી રહી છે ત્યારે સરકારને અમારે એટલી રજૂઆત કરવા માગું છું કે ભાઈ આ મોંઘવારી પ્રમાણે અમારે 1,600 થી 1,700 રૂપિયા મગફળીના થવા જોઈએ। અત્યારે બિયારણનો ભાવ જોવો તમે, ખાતરનો ભાવ જોવો, યુરિયા ખાતર કોઈ વાતે મળતું નથી, મજૂરીના ભાવ તો મજૂર ટાણે મળતા નથી, જે તે સમયે 250-300 રૂપિયા હતા અત્યારે માંડવી ખેંચવાના 500 થી 600 રૂપિયા અમારે ચૂકવવા પડે છે। મગફળીની બમ્પર આવક અને 12,000 મણની આવક છે અને હવે પછીના ઓલમ તો મગફળીની આવક વધતી જાય છે અને ભાવની વાત કરીએ તો 1,100 થી 1,451 ભાવ મળી રહેલ છે અને ગયા વર્ષની અને આ વર્ષની ભાવની સરખામણીમાં સમતલ ભાવ જળવાઈ રહે છે।